ઇકબાલગઢમાં બંધ મકાનમાં ઘરના પાછળનો દરવાજો તોડી આશરે 3 લાખના સામાનની ચોરી. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં બજારમાં એક બંધ મકાનના ઘરના પાછળનો દરવાજો તોડીને અમુક સમયથી ચોર ચોરી કરી રહ્યા હતા. ઘરના માલિક મનીષકુમાર કિશોરકુમાર અગ્રવાલ, ઉંમર વર્ષ 32, ધંધો વેપાર, રહેઠાણ ઇકબાલગઢ, પરંતુ થોડા સમયથી પાલનપુર રહેવા જતા રહેલ હતા. તેમના દાદા મુનશીરામ ગંગારામ અગ્રવાલને આશરે 8 મહિના પહેલાં તેઓને કોઈ વારસદાર ન હોય તેથી તેઓના વારસદાર તરીકે મનીષકુમારને ખોરે લીધેલ હતા અને તેમના દાદા ભંગાર તેમજ વાસણનો ધંધો કરતા હતા, જેથી આ ઘરમાં તાંબા પિત્તર કાંસાના અલગ અલગ વાસણો પડેલ હતા અને આશરે 4 મહિના પહેલાં એમના દાદા મૃત્યુ પામ્યા હતા, જેથી 1/9/2022ના રોજ મનીષકુમારે પાલનપુરથી આવીને ઘર ખોલી સાફ સફાઈ કરાવેલ. તે સમયે ઘરનો તમામ સામાન જે તે સ્થિતિમાં હતો તે પછી ઘરની સાફ સફાઈ કરીને પાલનપુર મુકામે જતા રહેલા હતા. તારીખ 17/9/2022ના રોજ મનીષકુમાર પાલનપુરથી નીકળીને તેમના દાદાના ઘરે ઘરનું તારું ખોલી અંદર પ્રવેશ કરતા ઘરનો તમામ તેમજ વાસણો, ઘરની અંદર પડેલ પેટીઓ ખુલ્લી અને વેરવિખેર હાલતમાં પડી હતી અને ઘરની પાછળનો દરવાજો તૂટેલ હતો. ઘરમાંથી થાર, બેડા, થાળીઓ, વાટકા ઘરમાં જે જગ્યાએ મૂકેલ હતા તે જગ્યાએ જોવા મળેલ નહીં, જેથી કોઈ ઈસમ ચોરી કરી ગયેલ હોવાનું જણાવવામાં આવ્યું હતું. સામાનમાં દાદાના કાંસાના વાટકા, જે એક કાંસાના વાટકાની કિંમત 300, જે કુલ વાટકા 900 હોય જેની કિંમત આશરે 1,80,000, તથા પિત્તળના બેડા નંગ 40,000, તથા પિત્તળની થાળીઓ તથા થાળની કિંમત આશરે 38,000, તથા તાંબાના થાળ, બેડા, થાળીઓ, વાટકા આશરે 37,500ની એમ કુલ રૂપિયા 2,95,000ની ચોરી થયેલ હોય તેવી પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ બાબતે ધોરણસર તપાસ થવા ફરિયાદ આપેલી છે. સુખરાણાવાસિયા, ZSTV, અમીરગઢ.